હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ ગ્રામરમાં આપણે અભ્યાસ કર્યો હતો ને કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એને આપણે નિયમો સમજ્યા હતા. હવે તમને મિત્રો નિયમો આવડી ગયા હશે. આપણે આ બધા નિયમો ફરી એકવાર જરાક જોઈ લઈએ કે આઈ સાથે શું આવશે. હંમેશા પહેલો પુરુષ, એકવચનમાં એમ, યુ સાથે આર, હી સી ઈટ ત્રીજો પુરુષ, એકવચન ઈઝ આવશે. પછી બહુવચનમાં વી સાથે આર, યુ સાથે આર, ધે સાથે આર, અને આઈ સાથે હેવ અને હેઝમાં આઈ સાથે હેવ, યુ સાથે હેવ, હી સી ઈટ સાથે હેઝ, વી સાથે હેવ, યુ સાથે હેવ અને ધે સાથે હેવ, એટલે કે બાકી બધા સાથે હેવ, અને ત્રીજો પુરુષ એકવચન હી સી ઈટ સાથે ઈઝ. બરાબર ને? એવી જ રીતે ડૂ અને ડઝમાં બાકી બધા સાથે ડૂ લાગુ પડશે, સિવાય કે ત્રીજો પુરુષ એકવચનમાં જ ડઝ લાગુ પડશે. એ નિયમો આપણે જોયા હતા. અને એસ પ્રત્યે ક્યારે લાગે? તો કે હી, સી અને ઈટ સાથે જ એસ લાગશે, બાકી બધા સાથે કશું લાગશે નહીં. એટલે કે એક નિયમ એ જોયો હતો. પછી સ્પેલિંગના અંતે ડબલ એસ, એસ એસ, સી એચ, એક્સ અથવા તો ઓ આવતો હોય તો ઈ એસ પ્રત્યે લાગે, એ જોયું હતું. પછી આપણે જોયું હતું કે વ્યંજન પ્લસ વાય આવતો હોય તો વાય નીકળી જશે અને આઈ ઈ એસ પ્રત્યે લાગશે, એ જોયું. પછી સ્વર પ્લસ વાય હોય તો ખાલી એમનો એમ એસ લાગે, એ નિયમો જોયા હતા. અને વુ, વોટ, વેર, વેન, વીચ, હાઉ મેની, હાઉ મચ, એ ક્યારે શબ્દો વપરાય એ જોયું હતું અને એના આધારે આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી હતી. હવે આપણે મિત્રો અહીંયા જોઈશું કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નોના ઉત્તર લખો. હવે જુઓ, એક્ઝામ્પલ જોઈએ. વુ ઓપન ધ ડોર. હવે અહીંયા કને વુ આપ્યું છે, તો મિત્રો આપણે વુ એટલે કોઈક વ્યક્તિ માટે વાપરી છે ને, તો વ્યૂની જગ્યાએ આપણે બ્રેકેટમાં આપેલું છે એ આપણે શબ્દ અહીંયા યુઝ કરશું. તો અહીંયા શું આપ્યું છે? તેજસ્વીની. તો તેજસ્વીની, વુની જગ્યાએ તેજસ્વીની લખશું અને બાકીનું બધું એમનું એમ લખશું. તો તેજસ્વીની ઓપન્સ ધ ડોર. બરાબર મિત્રો? હવે તમને સમજાઈ ગયું હશે. વેર ડુ ધ ફાર્મ ગો? ખેતરે. વેર એટલે ક્યાં. બરાબર? તો ફાર્મર્સ છે એ ક્યાં જશે? બરાબર. ગો એટલે જવું. તો ઓન ધેર ફાર્મ એટલે કે પોતાના ખેતરે જશે. તો આપણે અહીંયા કને આ વસ્તુ છે એને અહીંયા કને જવાબમાં લઈ આવવાની છે. તો વેરની જગ્યાએ આપણે યુઝ કરશું. તો કોણ જશે? તો કે ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ. બરાબર ને મિત્રો? બહુ ઇઝી છે, થોડું ધ્યાન રાખજો. વિચ કલર ડઝ મીના લાઈક? વિચ એટલે કયો, મીનાને કયો કલર પસંદ છે. તો કરતા પહેલા આવશે ને, તો મીના લાઈક. મિત્રો તમે કીધું હતું કે અહીંયા કને કરતા જ્યારે આપણે હી સી ઈટ લખી છીએ ત્યારે એક્શન વર્ડમાં ડઝ હોય તો ડઝની જગ્યાએ આપણે ક્યાં મૂકી છીએ? જવાબમાં એસ લગાડી છીએ. બરાબર? પણ વુ સાથે કોઈ ચેન્જીસ આવશે નહીં. તો આપણે મીના લાઇક્સ બ્લુ કલર. બરાબર? વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ? વેન એટલે ક્યારે, છોકરાઓ સ્કૂલે ક્યારે જશે? તો ઇન ધ મોર્નિંગ. તો હવે ઇન ધ મોર્નિંગને આપણે આમાં ઇન્વોલ્વ કરવાનું છે. તો હવે શું કશું? ધ ચિલ્ડ્રન હવે બહુવચન છે, તો બહુવચન છે તો એમનું એમ જ રહેશે. તો ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, તમારો જવાબ એમ આવશે. હાઉ મેની માર્બલ્સ ડઝ રજત હેવ? હેવ એટલે પાસે, એવું રજત પાસે. હાઉ મેની એટલે કેટલા, કેટલા માર્બલ છે? તો અહીંયા બ્રેકેટ આપ્યું છે આપણે 10. તો અહીંયા કને આપણે કહીશું રજત હેઝ 10 માર્બલ્સ. બરાબર ને? હવે રજત અહીંયા કને હેવ એટલે પાસે હોવાનું આપ્યું છે, પણ અહીંયા કને રજત સાથે આપણે ત્રીજો પુરુષ એકવચનમાં આપણે હેઝનો ઉપયોગ કરી છીએ, હેવનો ઉપયોગ કરતા નથી મિત્રો. એટલે અહીંયા કને એ ચેન્જ આવશે અને 10 માર્બલ્સ. હવે એવી જ રીતે જુઓ, વોટ ડુ ધે લાઈક ટુ ઈટ? એને જમવાનું, ધે એટલે શું પસંદ છે, અહીંયા ફ્રૂટ્સ છે. તો ધે લાઈક, જો ધે છે એટલે બહુવચન થઈ ગયું એટલે એસ લાગશે નહીં, અને ડુ પણ છે, ડુ હોય તો એસ લઈ કાંઈ લાગે નહીં, જેમ છે એમનું એમ રહે. તો ધે લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ. બરાબર ને? વુ ડ્રો રંગોલીઝ? તો અહીંયા આપ્યું છે દીપિકા, તો દીપિકા ડ્રોઝ રંગોલીઝ. બરાબર મિત્રો? તો એવી રીતે આ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. પહેલું તમે તમારી રીતે લખજો, પછી આમાં વિડીયામાંથી જે આન્સર છે એ ચેક કરજો કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. નથી આવડ્યા તો એ જોજો કે ક્યાં કઈ જગ્યાએ તમારા ખોટા પડ્યા. બરાબર? વિચ ગેમ ડુ ધ બોયઝ પ્લે? અહીંયા કને હોકી આપ્યું છે, વિચ એટલે કઈ. બરાબર? વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ? ઇન ધ આફ્ટરનૂન. વેન એટલે ક્યારે, સમય દર્શાવે છે આફ્ટરનૂન. હાઉ મચ મિલ્ક ડઝ મીર ડ્રિંક?
વન ગ્લાસ ઓફ મિલ્ક, મીર હાઉ મચ એટલે કેટલું પીધું દૂધ, બરાબર. વોટ ડઝ સોમિલ રાઇટ, સોમિલે શું લખ્યું, વોટ એટલે શું, તો ગુજરાતી પોયમ, બરાબર, ગુજરાતી કવિતા લખી, તો એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. હવે જો રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવીને લખો. જ્યાં કને રેખા દોરેલી છે, લીટી દોરેલી છે, એ આપણે પ્રશ્નમાં આવવી જોઈએ. તો હવે જો અહીંયા કને તમને જવાબ આપ્યો છે અને તમને બનાવવાનો છે પ્રશ્ન, નહીંતર આપણે શું કરીએ, પ્રશ્ન હોય એનો જવાબ આપીને, પણ અહીંયા કને ઊંધું છે, જવાબ છે પણ પ્રશ્ન બનાવવાનો છે. તો જો એક્ઝામ્પલ જોઈએ, દેવ રાઇટ્સ અ પોયમ છે, તો દેવ નીચે અંડરલાઈન છે, દેવ એટલે કરતા, કરતા હોય તો આપણે વુ પૂછવું પડે ને, તો વુ રાઇટ્સ અ પોયમ, તો જવાબ શું મળશે, દેવ રાઇટ્સ અ પોયમ. મળ્યો ને મિત્રો, ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલતા નહીં. પછી છે પોયમ, તો દેવ છે એ શું લખશે એટલે વોટ, તો વોટ. પછી દેવ છે એટલે કે અહીંયા કને શું આવશે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ, વોટ ડઝ દેવ રાઇટ, અને ડઝ આવે ત્યારે એસ આવે નહીં. હું તમને મિત્રો કીધું હતું કે ડઝ અને એસને ક્યારે બને નહીં, જો ડઝ આવશે તો એસ નહીં આવે ને એસ આવશે તો ડઝ નહીં આવે, બરાબર ને. હવે અંશ પોસ્ટ અ લેટર, હવે અંશ છે તો વુ પોસ્ટ અ લેટર, ને વુ સાથે કોઈ ચેન્જીસ આવે નહીં એટલે મિત્રો આ એસ કાઢી ન નાખતા, બરાબર ને. વુ સાથે એમનું એમ રહે, આપણે અહીંયા કને નિયમ જોયો હતો કે એમનું એમ રહેશે. એવી જ રીતે અહીંયા કને લેટર, લેટર એટલે શું થઈ ગયું, વોટ, તો વોટ ડઝ અંશ પોસ્ટ, હવે જો અહીંયા કાનેથી એસ કાઢી નાખ્યું, શું કામ, ડઝ આવ્યું એટલે, બરાબર, એટલે ખાલી પોસ્ટ લખ્યું, આપણે પોસ્ટ લખ્યું નથી. હવે ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ, તો ધ ચિલ્ડ્રન એટલે કે કરતા થઈ ગયું એટલે વુ, વુ સિંગ અ સોંગ, ગીત કોણ ગાશે, તો કે ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ, તો બાળકો ગાશે, જવાબ મળી ગયો ને. હા, તો હવે સોંગ એટલે શું ગાશે, વોટ, વોટ ડુ, હવે ચિલ્ડ્રન છે, બાળકો છે, બહુવચન થઈ ગયું એટલે ડુ લગાડ્યું, તો ડઝ આવશે નહીં, બહુવચન આ ડુ આવશે, વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ, બરાબર. એવી રીતે અહીંયા કને ત્રણ લાઈન આપી છે, ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM, તો જો ફાધર એટલે વુ થી બનશે, પછી ટુ ધ ઓફિસ, ઓફિસ એટલે કે શું થઈ ગયું, સ્થળ, જગ્યા થઈ ગઈ એટલે વેર થી બનશે, અને 9 AM એટલે કે સમય દર્શાવ્યો એટલે વેન થી બનશે, બરાબર. તો એવી રીતે તમારે આ પ્રશ્ન બનાવવાના છે. હવે શીતલ પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ, હવે શીતલ, શીતલ છે કરતા છે એટલે હુથી બનશે, પછી ધ વાઝ એટલે શું, ક્યાં કને વસ્તુ શું મૂકી, તો કે વાઝ મૂક્યું એટલે કે અહીંયા વોટથી બનશે, અને ઓન ધ ટેબલ એટલે ક્યાં મૂકી, વાઝ ફૂલદાની છે, ક્યાં મૂકી, જગ્યા બતાવશે એટલે કે વેર, તો આ છે એ તમારું વેરથી બનશે. તો મિત્રો આ બધા છે એ તમારે જાતે કરવાનું છે. મીના એન્ડ ગીતા પ્લે ચેસ, તો મીના એન્ડ ગીતા બહુવચન છે પણ સેનાથી બનશે, વુ પ્લે ચેસ, તો ચેસ કોણ રમશે, બરાબર, તો મીના એન્ડ ગીતા રમશે, અને ચેસ તો શું રમવાના છે, મીના એન્ડ ગીતા તો ચેસ રમવાના છે એટલે વોટથી બનશે. રેખા બાય અ ન્યૂ ડ્રેસ, તો રેખા એટલે વુથી બનશે, ન્યૂ ડ્રેસ એટલે કે વોટથી બનશે. પછી અહીંયા કને વી છે એ વુથી બનશે. ધ લાઇબ્રેરી એટલે સ્થળ, જગ્યા થઈ ગઈ એટલે વેરથી બનશે, અને આફ્ટરનૂન એટલે સમય, વેનથી બનશે. તો મિત્રો આ તમારે છે એ જાતે કમ્પ્લીટ કરવાનું છે.